इवनिंग विद्यार्थियों, केम छो? मजामा? तो मैं જોઈ લીધું છે, હવે આપણે ચેપ્ટરમાં કામ કેટલું બાકી છે તે. તો ઉદાહરણ 4 કે 5 સુધીનો આપણે કરેલું છે લાપ્લાસના સુધારા વાળું. ઓકે, તો એના પછી સંપાતપણાનો સિદ્ધાંત અને તરંગનું પરાવર્તન સમજવાનો એક મુદ્દો છે. ઓકે, એના પછી સ્થિત તરંગ વાળું છે, તે સ્થિત તરંગ વાળો મુદ્દો કેન્સલ થઈ ગયેલો છે. ઓકે, એટલે એ આપણે નહીં કરીશું, તે તમને એક્ઝામમાં નહીં પૂછાશે, બરાબર? એટલે વધારે એક્સ્ટ્રા કરાવતો નથી. ઓકે, અને બીજી વાત, તો પછી સ્પંદ નામનો એક ટોપિક આવશે, તો એ ખાલી સમજીને તેના બે દાખલા સોલ્વ કરવાના છે. અને લાસ્ટમાં ડોપલર અસર, તો એ મુદ્દો પાછો કેન્સલ છે, એટલે એના ઉપરથી તમને કઈ પણ પૂછાશે નહીં, એટલે એ પણ આપણે નહીં ચલાવીશું, બરાબર? ઓકે, તો 3 કે 4 લેક્ચર જેટલું કામ છે, હવે 3 થી 4 લેક્ચર મેક્સ. ઓકે, તો ત્યાં આપણું કામ પૂરું થશે આ ચેપ્ટરનું. ઓકે, તો આજે આપણે ભણીશું તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત, એ જસ્ટ તમારે સમજવાનો છે. અને તેના પરથી આ એક 3 માર્ક્સની થિયરી છે તે આપણે સમજીશું. ઓકે, તો શાંતિથી સમજો કે માધ્યમમાં તરંગો પ્રસરણ પામતા હોય, બરાબર, તો એક તરંગ હોય એવું જરૂરી નથી, ઘણા બધા તરંગો હોઈ શકે. તો ઘણા બધા તરંગો એકબીજા પર સંપાત થાય, આપાત થાય, બરાબર, તો એનાથી જે તમને પરિણામી તરંગ મળે, બરાબર, તો એ પરિણામી તરંગનું સ્થાનાંતર, એ પરિણામી તરંગનું સ્થાનાંતર, એ દરેક તરંગના સ્થાનાંતર, એટલે બે તરંગો હોય તો y1 અને y2 ના બૈજિક સરવાળા જેટલું હોય છે. એટલે પરિણામી તરંગનું સ્થાનાંતર એ દરેક તરંગના સ્થાનાંતરના બૈજિક સરવાળા જેટલું હોય છે. તો આ છે સંપાતપણાનો સિદ્ધાંત. હવે આને સમજવું હોય તો એક નાનું ઉદાહરણ સમજાવું, કે જો ઉદાહરણ આપણે સમજીએ, તો ફોર એક્ઝામ્પલ, તો ધારો કે એક માધ્યમમાં કોણ છે આવી રીતે, બરાબર, એના ઉપર ધારો કે એક તરંગ આપાત થયેલું છે આવી રીતે. ઓકે, તો આ જે તરંગ છે તે પહેલું તરંગ છે, એનો એના ઉપર શૃંગ આપાત થયેલો છે આ કણ ઉપર. ઓકે, તો આ કણનો શૃંગ આપાત થયેલો છે એટલે આનું ઉદ્ભવ દિશામાં સ્થાનાંતર કરશે, બરાબર. તો ધારો કે એ પહેલા તરંગ વડે આ કણનું સ્થાનાંતર જે છે, આ કણ ધારો કે મેં કીધો પી, બરાબર, તો એ એના ઉપર એનો આ પહેલા તરંગનો શૃંગ આપાત થયેલો છે, તો ધન દિશાનું સ્થાનાંતર, તે ધારો કે y1 બરાબર 2 સેન્ટીમીટર જેટલું ઉદ્ભવ દિશામાં સ્થાનાંતર કરતું હશે, બરાબર. હવે ધારો કે આ જ કણ ઉપર ધારો કે બીજા તરંગ, ધારો કે આ જ કણ ઉપર ધારો કે બીજા કણ ઘર્તાપાત કર્યો, ઘર્તાપાત કર્યો. ઓકે, તો આ બીજા તરંગનો મેં ઘર્તાપાત કર્યો, તો ઘર્ત એટલે અધો દિશામાં એનું સ્થાનાંતર કરશે, તો બીજા તરંગ વડે આનું સ્થાનાંતર એ ઋણ હશે, ઘર્ત છે, એટલે ધારો કે ઋણ, તો ધારો કે ઋણ -5 સેન્ટીમીટર કરેલું છે, બરાબર, ને -5 સેન્ટીમીટર કરેલું છે, તો પછી આ બે નો પરિણામી સ્થાનાંતર કેટલું થશે, તો y બરાબર સંપાતપણાનો સિદ્ધાંત, દરેક તરંગ વડે સ્થાનાંતરનો સરવાળો કરવાનો બૈજિક, એટલે ધન અને ઋણ તેને નેગ્લિજિબલ નહીં કરાશે. ઓકે, તો y બરાબર y1 + y2 એટલે 2 વત્તા
माइनस पांच ओके એટલે 2 ઓછા 5 તો માઈનસ 3 સેન્ટીમીટર આવશે એટલે પરિણામી સ્થાનાંતર જે આ કણનું થશે તે 3 સેન્ટીમીટર જેટલું હશે તો માઈનસ છે એટલે અધો દિશામાં ઋણ દિશામાં થશે આ બોલો સમજ પડી બહુ ઈઝી છે ને સમજ પડે ને ઓકે તો આ કોન્સેપ્ટ ના ઉપર થી આપણી પાસે ને 3 માર્ક ની થિયરી છે દ્રઢ આધાર પર થી તરંગ નું પરાવર્તન સમજાવવાનું છે એટલે આપણે બે તરંગો લેશું એક આપાત તરંગ અને બીજું પરાવર્તન તરંગ બરાબર તો એ જોજો એને એ કેવી રીતના કરશું તો પહેલા એક દ્રઢ આધાર લઈ લઈએ કે એક દીવાલ લઈ લઈએ એના ઉપર આપણે દોરી લઈ લઈએ તો ધારો કે આવી રીતે આપણે દોરી લીધી આ દ્રઢ આધારનું કોઈ બિંદુ છે બરાબર ઓકે હવે આ દોરીને આપણે એમ ખેંચીને છોડી એટલે કે ભાઈ વિક્ષોભ ઉત્પન્ન કરી તો વિક્ષોભની ગતિ એટલે તરંગ તો એક તરંગ એમ આવી રીતે જશે પેલા દ્રઢ આધાર તરફ બરાબર તો એક તરંગ આપણે આપાત તરંગ લઈએ તો ધારો કે આવી રીતે અહીંયા આપાત થયું બરાબર તો આ જે તરંગ છે તે આપાત તરંગ એટલે એ ધન x દિશામાં છે તો એનું y i કે શું સ્થાનાંતર આપાત એટલે ઇંગ્લિશમાં કહેવાય ઇન્સિડન્સ એટલે આપણે એનું સ્થાનાંતર y i લેશું ઓકે હવે શું થશે કે આ તરંગનો અહીંયા શૃંગ આપાત થયેલો છે બરાબર તો અહીંયાથી પછી જે રિફ્લેક્ટ થઈને આવશે તે ઉલટું એટલે શૃંગ આપાત થયો તો ગલત આવશે દ્રઢ આધાર છે એટલે બરાબર તો રિફ્લેક્ટિંગ તરંગ તે પછી આવી જ રીતે આનું રિફ્લેક્શન આપશે પરાવર્તિત તરંગ બરાબર તો આ જે છે એનું સ્થાનાંતર આપણે y રિફ્લેક્શન કહેશું પરાવર્તન એટલે ઇંગ્લિશમાં કહેવાય રિફ્લેક્શન ઓકે તો બંનેમાં ફરક શું છે કે આપાત તરંગ ધન દિશામાં છે અને અને પરાવર્તિત તરંગ એ ઋણ x દિશામાં છે આ બાજુ બીજો ફરક શું છે કે આપાત તરંગનો કંપ વિસ્તાર ધન છે પરાવર્તિત તરંગનો કંપ વિસ્તાર ઋણ છે ત્રીજો ફરક શું છે કે આપાત તરંગની કળા એ ધન y અક્ષ ઉપર છે એટલે પાઈ બાય 2 છે પરાવર્તિત તરંગની કંપ વિસ્તાર એ ઋણ y અક્ષ ઉપર છે એટલે 3 પાઈ બાય 2 છે કળા બરાબર તો પાઈ બાય 2 થી 3 પાઈ બાય 2 કળા થઈ છે બરાબર તો એ ધન y થી ઋણ y એટલે કેટલી વૈધિ 180 ડિગ્રી જેટલી કળા વૈધિ 180 એટલે પાઈ જેટલી કળા વધેલી છે તમને ડિસ્કશન ખબર પડે છે ને ઓકે તો આપણે તો શું કરવાનું છે બસ આ આપાત તરંગ ધન x દિશા એનું સમીકરણ લખશું આપણે પ્રગામી તરંગ પરાવર્તિત તરંગ ઋણ x દિશામાં તો એનું આપણે સમીકરણ લખશું ને પછી બેનો સંપાતપણાનો સિદ્ધાંત એટલે આપણે બેનો સરવાળો કરીશું ઓકે તો સમજો કે ધન x દિશામાં ગતિ કરતા આપાત તરંગ માટે ચાલો એના માટે આપણે પ્રગામી તરંગનું સમીકરણ yi બોલો એ સમીકરણ આપણી પાસે શું છે a પછી sin ધન દિશામાં છે એટલે kx માઈનસ ઓમેગા t અને વત્તા phi આવે
ઈચ્છા હોય તો લેવાનું, નહીં હોય તો નહીં લેવાનું. પ્રારંભિકર આપણે લેતા નથી, શૂન્યથી શરૂઆત કરેલી છે એવી રીતે, બરાબર. ચાલો તો પછી પરાવર્તી તરંગ તો એમ આવતું છે કે તો ઋણ એક્સ દિશા છે, એટલે ઋણ એક્સ દિશામાં ગતિ કરતા પરાવર્તિત તરંગ માટે. ઓકે, તો પરાવર્તિત તરંગ માટે આ સમીકરણ લખવાનું હોય તો વાય આર બરાબર, જો આના જેવું ને જેવું લખવું હોય, બરાબર, બે સ્ટેપમાં આને કરશું. જો એક સ્ટેપમાં સમજ પડતી હોય તો એક સ્ટેપ, બરાબર, કે આમાં જો પાઈ જેટલો વધારો થયેલો છે આપણો અહીંયા, ઓકે, તો મારે આ સમીકરણ લખવાનું હોય તો બેઠું આજ એ સાઈન કે એક્સ માઇનસ ઓમેગા એ, પણ કળામાં પાઈ રેડિયન જેટલો વધારો થયેલો છે, બરાબર. તો હવે અહીંયાથી હું બે વસ્તુ લખી શકું, કા તો કંપ વિસ્તારને માઇનસ બતાવી શકું, ચાલે, બરાબર, કા તો પછી બીજું આ ધન એક્સ દિશા માટે માઇનસ દે, તો ઋણ એક્સ દિશા માટે જો આ પાઇ કરું તો અહીંયા વચ્ચે વધતા આવશે. મેં તમને આ સમજાવેલું છે આગળના લેક્ચરમાં પ્રગામી તરંગમાં, કે ઋણ ધન એક્સ દિશા માટે અહીંયા ઋણ હોય તો ઋણ એક્સ દિશા માટે ઉલટું, એટલે અહીંયા પ્લસ લખી દઉં હું પાઇ કાઢીને. તો પરાવર્તિત તરંગ માટે આ જ સમીકરણ આ જ લખી દઉં, પણ આમાં kx માઇનસ ઓમેગા t લખું તો આમાં શું લખશું, kx પ્લસ ઓમેગા t લખશું. અને શું કીધું, સમીકરણ નંબર 2, બોલો આ બે સમીકરણ તમને ખબર પડ્યા કે આપાત તરંગનું સમીકરણ અને પરાવર્તિત તરંગનું સમીકરણ, બરાબર. ઓકે, તો હવે સંપાતપણાનો સિદ્ધાંત લઈએ, એટલે આ બે નો સરવાળો કરીશું આપણે. ઓકે, તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ, સંપાતપણાના સિદ્ધાંત પરથી, ઓકે, તો સંપાતપણાના સિદ્ધાંત શું કહે, કે પરિણામી સ્થાનાંતર, પરિણામી તરંગનું સ્થાનાંતર એ આપાત તરંગ અને પરાવર્તિત તરંગના સરવાળા જેટલું આવશે, બરાબર. ઓકે, તો y બરાબર આ બેનો સરવાળો કરીએ, ઓકે, તો કંપ વિસ્તાર તો સામાન્ય નીકળશે અને કૌંસની અંદર શું આવશે, sin વત્તા sin s + s. જો s + s બોલી લો તો મેથ્સ વાળાને કદાચ ચમકી ગયેલું હશે, sin kx - ઓમેગા t + sin kx + ઓમેગા t. તો બોલો મેથ્સ વાળા ભણે છે કે, મેથ્સ માં ત્રિકોણમિતિ ભણ્યા કે, s + s એટલે 2sc, s + s એટલે 2sc. તો આ વસ્તુ મેથ્સ વાળા પણ ભાઈ બાયોલોજી વાળા યાદ રાખવા પડશે, s + s એટલે 2sc, એટલે sin a + sin b હોય તો sin 2 sin a + b / 2 cos a - b / 2. જો આને એકદમ પ્રોપર રીતે સોલ્વ કરી આપું, હા, બાયોલોજી વાળા ટેન્શન ના લેતા, મેથ્સ વાળાને આ સમજ પડી ગઈ હશે. ઓકે, તો આને કેવી રીતે સોલ્વ કરવાનું, y બરાબર a તો કોમન, s + s એટલે 2sc એટલે 2 sin into cos, તો 2 sin, sin માં આ લોકોનો ઉપર સરવાળો થશે a + b / 2. ઓકે, એટલે આ કળાનો સરવાળો kx - ઓમેગા t વત્તા kx વત્તા ઓમેગા ભાગ્યા 2. જો a વત્તા b / 2 કર્યું આપણે, ઓકે, ઇન્ટુ cos, cos a માઇનસ b / 2 એટલે આ ઓછા આ ભાગ્યા 2, ઓકે, એટલે kx માઇનસ ઓમેગા t ઓછા આ કરવાનું ને, તો ઓછા ઓછા બંને ઓછા થશે ને, એટલે ઓછા kx ઓછા ઓમેગા t ભાગ્યા 2.
બરાબર ઓકે તો અહીંયાથી આપણો ડાયરેક્ટ જવાબ આવશે વાય બરાબર જો બગડું તો બહાર લઈ દી એટલે 2a બરાબર ઓકે હવે સાઈન ની અંદર શું આવશે તે જોજો શું થશે પતી ગઈ છે લાસ્ટ સ્ટેપ છે આપણો ઓકે તો સાઈન ની અંદર શું આવશે kx ઓ kx તો બનનું ધન છે બરાબર આ માઈનસ ઓમેગા t પ્લસ ઓમેગા t કેન્સલ બરાબર ઓકે તો kx વત્તા kx 2kx ઓકે 2kx ભાગ્યા 2 તો બગડું ઉડી જાય તો આ sin kx થયું ઇનટુ cos ચાલો હવે આમાં શું થશે તો kx કેન્સલ થઈ જશે ઓકે तो माइनस ओमेगा टी माइनस ओमेगा टी माइनस टू ओमेगा टी अने छेद में बे मतलब पाछो बे उड़ी जैसे तो माइनस ओमेगा टी कड़ा जैसे जो आपने माइनस ने अवगणी रही है तो कॉस में समय नहीं कराएगी माइनस ने उन्हें थी न थी लगता पाछो आगे जाए ना पाछो लगवा लो इन्हें कहता भाई कर इन्हें थी चकरी लगी ओके तो इन्हें थी आमा हूं रही हूं कॉस ओमेगा टी रही બરાબર તો આ થઈ ગયું આપણું પરિણામી તરંગનું સ્થાનાંતર બોલો જોયું કે બે ના સરવાળા આ માઇનસ માં ને કુતા પ્લસ માં ને બે નો સરવાળો s + s = 2sc એ પ્રમાણે કહ્યું આપણે બરાબર અને આ જ છે સ્થિત તરંગનું સમીકરણ સમજ પડી બરાબર એક પાછળનો મુદ્દો આપણે કરી નાખેલો છે નથી એક્ઝામ પણ આ થિયરી જો પૂછાય તો બે સમીકરણ બનાવીને બેનો સંપાતીકરણનો સિદ્ધાંત આપણે યુઝ કરીએ ક્લિયર થશે કામ આટલું આ 3 માર્ક્સની થિયરી આવશે ને તમને ઓકે તો આટલું કામ તમે જાતે કમ્પ્લીટ કરજો થેન્ક યુ વેરી મચ